ગોધરામાં ગૌ તસ્કરીની ઘટના સામે આવી છે. ગોધરાની દ્વારકાનગર સોસાયટીમાં ગૌ તસ્કરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે ચાર જેટલા શખ્સો ગાનેદારી શખ્સો કારમાં આવી ગાયને કારમાં ભરી અને લઈ જાય છે. નંબર પ્લેટ વગરની કારમાં ગૌ તસ્કરી કરવામાં આવી. મહત્વનું છે, અગાઉ પણ ગોધરામાં રહેણાંક વિસ્તારમાંથી ગૌ તસ્કરીની ઘટના સામે આવી હતી, ત્યારે વધુ એક ઘટનાથી ગૌ પ્રેમીઓમાં રોષ ફેલાવો છે. ત્યારે દ્વારકા નગર સોસાયટીની આ ઘટના છે. ચાર શખ્સો કારમાં ગાય ભરી અને લઈ જતા નજરે પડે છે. નંબર પ્લેટ વગરની કારમાં ગૌ તસ્કરી થઈ રહી હોય તેવું સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ગોધરાના દ્વારકા નગર પાસેના જે દ્રશ્ય છે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ટાટા સફારી ગાડી છે નંબર પ્લેટ વિનાની, અને એમ જ ગૌ તસ્કરી કરવામાં આવી રહી છે. ત્યાં જેટલા ઇસમો દ્વારા જે ગૌ તસ્કરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ઝુમેરે અને ગાયને ગાડીમાં નાખીને લઈ જવામાં આવી છે. જે અંગેના સીસીટીવી વિડીયો વાયરલ થતા જ હાલ પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ગાડી કોની હતી, ક્યાંથી આવી હતી અને શું હતું. ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં અનેકવાર આવા દ્રશ્ય સામે આવતા હોય છે, જે ગૌ તસ્કરો જે તે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય એ પ્રકારે અન્ય રાજ્યોના પાર્કિંગની ગાડીનો ઉપયોગ કરતા હોય છે, અને આ પ્રકારે ગાડી લઈ કેટલીક વાર ગાડીઓ બિનવારસી મૂકીને ભાગી જતા હોવાની પણ ઘટનાઓ સામે આવતી હોય છે. તાજેતરમાં જ એક ગૌ તસ્કરનો જાંબુઘોડા પાસે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ગાયની ચોરી કરીને ભાગતા હતા, દરમિયાન જ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં ગાડી અથડાતા જ મૃત્યુ થયું હતું. વારંવાર આ પ્રકારે જે ગૌ રક્ષકો છે તેઓ દ્વારા પણ ગૌ પ્રેમીઓ છે સાથે સાથે પોલીસ દ્વારા પણ આ પ્રવૃત્તિ અટકાવવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે, પરંતુ જે ગૌ તસ્કરો છે તે ખુલ્લો પડકાર ફેંકતા એવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર માહિતી બદલ. તો સુરતમાં દૂધને લઈને રાજકારણ ગરમાવું છે. સુરત કામરેજના ભાજપ પ્રમુખ અને સુરત સુમૂલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. સુમૂલ ડેરીના માજી ડિરેક્ટર અને ભાજપના નેતા મનોજ પટેલ જ બળવંત પટેલ પર આક્ષેપો સાથે પીએમ અને સીએમને ફરિયાદ. બળવંત પટેલ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી ઓછું ગુણવત્તાવાળું દૂધ લાવી વેચતા હોવાનો આક્ષેપ કર્યો છે. કાર્યરત 84 દૂધ મંડળી નિયમ વિરુદ્ધ હોવાનું મનોજ પટેલે જણાવ્યું છે. જોકે તમામ આક્ષેપોને બળવંત પટેલે ફગાવી દીધા છે. મહારાષ્ટ્રીય દૂધ આવે છે અને બિન ગુણવત્તાવાળું દૂધ આવે છે, જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે, અને આ એક ધંધા રૂપે ધંધા બિઝનેસ તરીકે અને બળવંતભાઈએ કર્યું છે. એટલે પૈસા લગભગ 3.5-4 કરોડ રૂપિયાનો અંદર ગેરકાયદેસર વેપાર કર્યો છે. ડેરીને ઘણું નુકસાન, ડેરીને બીજું કે તો અધિકારીઓને બાંધમાં રાખીને રોફ એ કરીને રોફ જમાવીને, એટલે એની પાસે કોઈ લેબ રિપોર્ટ કરવા દીધા નથી, એટલે દૂધ આવ્યું તેની ગુણવત્તા ચેક થઈ નથી, ને સીધું દૂધ આપણા સુરતની અંદર ગ્રાહકો પાસે ગયું છે. આ ખોટી રજો મને હેરાન કરવામાં ખોટી મારી માનહાનિનો આ એ લોકો આક્ષેપ કરી રહ્યા છે, તો એ લોકો આપને પ્રૂવ કરી બતાવે કે બળવંતભાઈ આ જગ્યાથી દૂધ લેવાને આ જગ્યાએ આપ્યું, કેમ કે સુમૂલ બિન ગુણવત્તાયુક્ત દૂધ કોઈ દિવસ લેતી નથી, એ શુદ્ધતાની પરંપરા છે, એ પણ જાતે ભૂતકાળની અંદર ડાયરેક્ટર રહી ચૂક્યા છે. અમદાવાદમાં લીલા ભીંડાએ ભાદરવામાં ખેડૂતોને 14 આંસુએ રડાવ્યા છે. 20-30 કિલો રૂપિયે કિલો ભીંડાને હવે 2 રૂપિયે કિલો વેચવાનો વારો આવ્યો છે. અમદાવાદના જમાલપુર એપીએમસીમાં લીલા ભીંડાની વધુ આવકે ના માત્ર વેપારીઓ પરંતુ ખેડૂતોને પણ રડવા મજબૂર કરી દીધા છે. તમામ શાકભાજી 60 રૂપિયે કિલો વેચાઈ રહી છે, પરંતુ ભીંડાની બમણી આવકના કારણે ખેડૂતોના ભીંડા 2 રૂપિયે કિલો ખરીદવા કોઈ તૈયાર નથી થઈ રહ્યું. 1 વીઘા જમીનમાં 50,000 નું રોકાણ કરી ભીંડાની ખેતી કરનારા ખેડૂતોને પણ હવે રોવાનો વારો આવ્યો છે. ના તો નફો મળી રહ્યો છે કે ના મૂળબૂળી, અંતે ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. ભીંડા 7 રૂપિયા. હા, શું વરસાદ પછી શું હોય, માલ થોડું વધારે આવી જાય એટલે વધારાના હિસાબે ચોમાસાની સિઝન ચાલે બરાબર, અને હિસાબે અમે અને સામું એને સસ્તું વેચવા પડે, એટલે કોઈ મફત ખાવાવાળું માણસ નહીં. ભાદરવા મહિના અમે કોઈ ખાતો નહીં, બહુ ઓછા ખાવે. ઉત્પાદન વધારે, ગ્રાહકીઓ છે એટલે બે બાજુથી માર પડે.
અમારે ઉપર પડે, ખેડૂતો ઉપર પડે. આ 8 રૂપિયા કિલા કોઈ લેતો નહીં, આ 10 રૂપિયા કોઈ રવૈયો લેતો નહીં, આ 25 રૂપિયા રવૈયો મોટો એક નંબર નહીં, હારો નહીં લેતો કોઈ. બિંડા 8 રૂપિયા ખુલ્લા વેકો હજી કોઈ લેવાનું નહીં. મંદી બજારમાં લેવાના વેપારીઓની, ખેડૂત કિસાન જ છું ને, લઈને જ આવ્યો છું માલ. બિંડામાં નુકસાન જ છે, કશું મળે ના આ ભાવનું તો. મજૂરી 120 રૂપિયા છે, કશું મળે ના મજૂર. 10 રૂપિયાનું ચપલું થાય, કશું કોઈ નહીં મળતું. 2 રૂપિયા 3 રૂપિયા બિંડો વેચાય, ખેડૂતને મજૂરી ના મળે, શું કરવાનું? ઘરના મજૂરો ના આપવાના પૈસા સરકાર શું કરે છે? ફેંકી દેવા પડે, શું કરવાનું? ગાયોને નાખી દેવાના, મજૂરી કરીને બધા જાનવરને ખવડાવવાના બધા બિંડા. એ અમારો વિષય છે, સરકારને જોવાનું ને. બિંડા નથી વેચાતા, કોઈ લેવા વાળું નહીં. એક વીઘો આવો તો 50,000 ખર્ચો થાય, 50,000 ખર્ચો કોણ આલે? અમદાવાદ એપીએમસીમાં આવતા ખેડૂતો અત્યારે રાતા પાણીએ રડી રહ્યા છે, કારણ કે ભીંડા વેચાતા નથી. ભીંડા જેમને સૌથી વધારે પાક લીધો, તો તે લોકો જ્યારે એપીએમસીમાં આવે છે પોતાનો ભીંડો લઈને, ત્યારે ભીંડા વેચાતા નથી. અને તેની પાછળનું કારણ છે કે આવક વધારે છે, પરંતુ ખરીદનારા કોઈ નથી. લોકો 2-3 રૂપિયા કિલો ભીંડા વેચવા માટે તૈયાર થયા છે, પરંતુ પરિસ્થિતિ એ સર્જાય છે કે ભીંડા ખરીદવા માટે કોઈ ગ્રાહક નથી. જે 10 કિલોનો આપ જોઈ રહ્યા છો, 10-15 કિલોના બધા જ બાજકા પડેલા છે, અને કોઈ પણ લેવા માટે તૈયાર નથી. તેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. અમદાવાદ જિલ્લાના આસપાસના જે ગામડાઓ છે તેમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે, કારણ કે ભીંડાને લેવા માટે કોઈ જ વ્યક્તિ નથી, કોઈ જ ગ્રાહક નથી. બીજી તરફ ખાસ કરીને બીજા શાકભાજીની વાત કરીએ તો બીજા ભાગ શાકભાજીના ભાવ છે તે ઉત્તરોત્તર વધી રહ્યા છે, જ્યારે ભીંડાના ભાવ છે ગગડી રહ્યા, છતાં પણ રિટેલ માર્કેટની અંદર સૌથી વધારે મોંઘો ભીંડો મળી રહ્યો છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદના નકલી એનએ પ્રકરણમાં વધુ 8 શંકાસ્પદ સર્વે નંબર જાહેર કરાયા છે. બોગસ બિનખેતી પ્રકરણમાં શંકાસ્પદ. તો આ તરફ અમદાવાદથી મહત્વના સમાચાર, જાહેર કરેલ 25 પ્લોટમાં બિલ્ડિંગ ડેમેજ નખાશે, એટલે કે એમસીએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. જાહેર કરેલ 25 પ્લોટમાં બિલ્ડિંગ કાટમાળ નખાશે, એટલે હવે અમદાવાદના જાહેર રસ્તા પર બિલ્ડિંગનો કાટમાળ નહીં નાખી શકાય. ભારત સરકારના વન અને પર્યાવરણની બાંધકામ અને ડિમોલિશન કાટમાળ અંગે એક SOP જાહેર કરાઈ છે, જે અંતર્ગત અમદાવાદ મનપાએ તેનો અમલ શરૂ કરી દીધો છે. જો કોઈ વ્યક્તિ મકાન, ઇમારતોના રિપેરિંગ કે રિનોવેશન કે સમારકામ અથવા તો નવા બાંધકામથી ઉત્પન્ન થતા માટી, પુરાણ, બિલ્ડિંગ, કાટમાળ વગેરે જાહેર રસ્તા પર નહીં નાખી શકાય, જેના માટે એમસીના ટોલ ફ્રી નંબર પર જાણ કરી કાટમાળને એમસીએ નિયત કરેલ 25 જાહેર પ્લોટમાં નાખી શકાશે, જે માટે તેનો ચાર્જ પણ આપવો પડશે. રસ્તા અથવા તો અન્ય સ્થળો પર જો બિલ્ડિંગ કાટમાળ નાખવામાં આવશે તો ટ્રેક્ટર અથવા તો ભારે વાહન જપ્ત કરાશે. તદુપરાંત બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ફરજિયાત લગાવવી પડશે. મહાનગરપાલિકા દ્વારા એના માટે 25 જેટલા પ્લોટ આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. આ નિશ્ચિત કરેલી જગ્યાએ આ ડેબ્રિયસ નાખવામાં આવશે, પરિણામે તે 155-303 નંબર પર કમ્પ્લેન કરશે તો કોર્પોરેશન દ્વારા એને ટ્રેક્ટર પ્રોવાઈડ કરવામાં આવશે અને ટ્રેક્ટરે મજૂર સાથે એ સોસાયટીની અંદરથી આ ડેબ્રિયસ ઉપાડશે અને નિશ્ચિત કરેલી જગ્યાએ એ ડેબ્રિયસ નાખશે. આમ ગમે ત્યાં નગરની અંદર જ્યારે કોઈ રોડ ઉપર નાખી જતા હતા, કોર્પોરેશનના ખુલ્લા પ્લોટની અંદર આ ડેબ્રિયસ નાખી જતા હતા. આ જે છે મુશ્કેલી, આનો અંત આવશે. આના માટે જે સમાજ છે કે જે આ ડેબ્રેજ ઉપાડતા હોય છે એની પણ એક મિટિંગ, એને અવેરનેસ કરવામાં આવશે. તદુપરાંત એના સોશિયલ મીડિયાની અંદર આના પોસ્ટર બનાવી સોસાયટીના ગ્રુપોની અંદર પણ આને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો દાહોદના નકલી એને પ્રકરણમાં વધુ 8 શંકાસ્પદ સર્વે નંબર જાહેર કરાયા છે. બોગસ બિનખેતી પ્રકરણમાં શંકાસ્પદ સર્વે નંબરની સંખ્યા 187 થઈ. ધામરડા, છાપરી, દેસલર, પુંસરી ગામ અને દાહોદ શહેરમાં 8 સર્વે નંબરો શંકાસ્પદ જાહેર કરાતા ખળભળાટ મચ્યો. વિજિલન્સની ટીમ અને સ્થાનિકોએ તપાસ કરતા તમામ વિગતો સામે આવી. આ પ્રકરણમાં હજુ પણ શંકાસ્પદ સર્વે નંબરની સંખ્યા વધશે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે.